सदानन्दाम्भोधे स्मितरुचिरपूर्णे वदन प्रफुल्लाम्भोजनम सदसदृशशोभाक्षेदन कृपापारावार श्रितसकलजीवार्थिसुखद श्रित जीवाति सुखदो कृपा परवार श्रित जीवाति सुखदो भव संभव भीति भेदनम सुख संपत् करुणानिकेतन व्रतदान तप क्रिया फलम सहजानंद गुरु हरे सदा सहजानंद गुरु हरे सदा हे सर्व प्रकाशक कर्म फल प्रदाता श्री घनश्याम आनंददायित मूर्ति मन सांभरो आठो जा मन सांभरो आठो जा करुणा सागर छो तमे करी करुणार परंपा वाते वाते समझावी दिधो करावी तुम्हारा मा प्यार गम तो तमारो खराब जो मुझ गम तो नहीं काम राजी हो हरिवार तो बस तुझ मर्जी माज रेवा यूं करो के तुझ मर्जी माज रेवा ओ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः વાલા ભક્તો, આજે દિવાળીનો પરમ દિવસ છે. ભગવાનના ભક્તો, તો દિવાળીને બીજા લૌકિક માણસો મનાવે એ રીતે તો ના મનાવે ને. એ એમને તો ભગવાન, ભગવાનના સંતો, ભગવાનના ભક્તો, બસ આનો જ આનંદ.
કેમ જે એ જ જીવન ધ્યેય છે ને, એટલે મહારાજ ને કહીએ અમારી સાથે દિવાળી કરવા પધારો. વાલા ભક્તો, સર્વાવતારી ભગવાન શ્રી હરિ સૌ કોઈના પ્રકાશક છે, એ પરમાત્માની મરજી વિના કોઈથી એ તરણોય તોડાતું નથી, કોઈથી એ કાંઈ થતું નથી. આ દુનિયામાં જીવ પ્રાણી માત્રને, દેવો કે ઈશ્વરોને, જે સુખ અને દુઃખનો સંબંધ થાય છે તે પરમાત્માના સિવાય બીજો કોઈ કરનારો નથી. ભગવાનની આગળ બધા એટલા બધા પરાધીન છે કે એનું કોઈ માપ જ નથી. એક પરમાત્માના શરણ વિના આત્માનો કોઈ રીતે ઉદ્ધાર નથી. જીવ મનમાં માને કે હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું, કાંઈ થાય નહીં, ભગવાનની મરજી હોય એટલું થાય. અનંત કોટી બ્રહ્માંડમાં એની મરજીને ઉઠલાવી નાખે એવો બીજો કોઈ નથી. માટે સર્વ ભાવથી પરમાત્માને શરણે જાઓ. પરમાત્માના સ્વરૂપમાં ગાઢ પ્રેમ કરો. જેમ પ્રેમ થાય એમ જીવો. શું કરવાથી ભગવાનમાં પ્રેમ વધે છે, શું કરવાથી પ્રેમ ઘટે છે, એ તો આપણે પોતે ખ્યાલ રાખવો જોઈએ. ભગવાનમાં હેત ઓછું થાય અને ભગવાન સિવાય બીજે હેત થાય, બીજો યાદ આવ્યા કરે, મન ભગવાનને છોડી અને બીજા ચિંતનમાં વધારે પડતું રહેવા લાગે, ત્યાં અટવાય, ત્યારે ભગવાનના ભક્તએ સાવધાન થવું કે આ કંઈક મનજીભાઈ ઊંધા ભાગે છે. ભગવાનની તો આપણા ઉપર અપાર કૃપા છે કે આપણે શાંતિથી પવિત્ર ભૂમિ કુંડળમાં બેઠા બેઠા ભગવાનનું ધ્યાન, ભજન, સ્મરણ, સેવાને સમાગમ કરીએ છીએ. કેટલું શાંત વાતાવરણ છે. નસીબદાર તો ખરા, ત્યારે ભગવાને આવો બધો યોગ આપ્યો હોય ને, એમની ઉપાસના કરાવી, એમના સાચા સંતોની ઓળખાણ આપી અને વળી ખેંચી ખેંચીને ભગવાન એમના તરફ આપણને લઈ જાય છે. જરાક આઘા પાછા થાય તો એકાદી ઝાપટ મારીને પાછા વાળે, સીધા આંકે હું કે, જેમ ગાયનો ગોવાળ લાકડી લઈને ગાયની પાછળ રહે અને સીધે રસ્તે હેંડાડે, એમ ભગવાન પણ લાકડી લઈને આપણી પાછળ પાછળ જ છે, સીધે રસ્તે હેંડાડશે. અને મહારાજની જવાબદારી એ છે ને, આપણે એના થયા છીએ, તે આપણને સીધે રસ્તે હાંકવા તો જોઈશ. રેઢિયાર ઢોરને કોઈ સીધે રસ્તે હાંકે નહીં. રેઢિયારને તો જ્યાં આવે ત્યાંથી લાકડીઓ લઈને માણસો પાછળ થાય ને કાઢે. પણ ધણિયાતા ઢોરને તો
એનો ધણી હાચવે ને. આપણે તો ભગવાનને એટલું કહેવું છે કે હવે અમને ખીલે બાંધો. ખીલે બંધાવું છે કે નહીં? બહુ રખડ્યા, કેટલા જન્મથી રખડીએ છીએ. આ કરવું છે ને આ કરવું છે તે કરવું છે, જેઓને કરવાનું છે ને એમને કરવા દે તો કા વાંધો છે. આ તો આપણે લઈ લઈ, જો મારે કરવું. ભગવાન કે તારે બધું કરવું છે કે તારે મારા સ્વરૂપમાં ઠરવું છે, એકવાનું નક્કી કર. બહુ નાનો એવો પ્રશ્ન છે, તારે બધું કરવું છે કે મારા દિવ્યાનંદ સ્વરૂપમાં ઠરવું છે. જો તારે મારા સ્વરૂપમાં ઠરવું હોય તો તું અકર્તા થઈ જા, કરતા ના રહીશ. દેહનો અભિમાન છોડી દે, આત્માને જ તું હું કહીને પોતાનું સ્વરૂપ માન. અને તે આત્મામાં અખંડ હું બેઠો છું એમ મારામાં જ બધી ચેતનાઓ વૃત્તિઓ સામેલ કરી દે, પછી તું તને ભૂલી જા, મને જ યાદ કર, પછી હું જ છું. તને અખંડ મારો અનુભવ રહેશે, મારો આનંદ રહેશે, મારું કર્તૃત્વ રહેશે. તારું કર્તૃત્વ વિસરાઈ જશે, તું મારામાં લીન રહીશ. અને પછી કેવળ મારું જ જ્ઞાન ને મારો જ આનંદ તને રહેશે. પણ તું મારાથી નોખો રહી, મારે આમ કરવું છે ને મારે તેમ કરવું છે એમ જો મનમાં રાખ્યા કરીશ, થાશે. પરંતુ મારા દિવ્યાનંદમાં વિરામ તને નહીં મળે. માટે મૂર્તિરૂપી માળામાં તારે વિરામ કરવો છે, પછી રખડખડ કરવો છે. બહુ સરસ વાતું છે. ભગવાન શ્રીહરિને આ બધી પ્રાર્થના કરીએ આપણે, એમની મરજી વિના અને એમની દયા વગર તો કઈ મેળ પડવાનો છે નહીં. માટે વારે વારે એને પકડવા પડે. જોકે અખંડ પકડી જ રાખવા પડે, જીવ ખરા ને તે ક્યારેક પાછા ભૂલી જાય. દિવસે દિવસે ઠરાવ કરવા પાકા, હું કે ભગવાન હે દયાળુ, તમને મળવું છે, તમને મળવું છે. ને ભગવાન પોતાને મળવા નીકળે ને એની જરા કસોટીઓ બસોટીઓ કરે, હો કે એમની કસોટીનું તાત્પર્ય તો એટલું લાગે છે કે ખરેખર આને મળવું જ છે કે નહીં એવું જોવા માંગે છે. કસોટીઓ તમે એવા પ્રકારની હોય, મોર કંઈક નાખે પછી જોવે કે એને રાખે છે કે મારી પાસે આવે છે.
બીજું કશું જ નહીં. ઠાકોરજીને શું બીજું હોય? ભગવાન એમને મળવા માટે નીકળે ને એને બીજું બધું બહુ આપવા માંડે. જીવને જો એવી કાંઈ જરા ઈચ્છા હોય તો એવું બધું સ્વીકારવા માંડે, એવું બધું લેવા માંડે તો ભગવાન એવું સમજે કે કાંઈ વાંધો નહીં, તને એ બધું ગમતું હોય ને એમાં તને વાંધો ન હોય તો જય સ્વામિનારાયણ બાય બાય. આવું છે. અઘરામ અઘરું ને કઠણમાં કઠણ એ છે કે એના સિવાય કાંઈ નથી જોતું, નથી જોતું, નથી જોતું, એ નક્કી થવું જોઈએ. અજીવને પાછું ભગવાન સિવાય કાંઈ જોતું જ નથી એવું નક્કી નથી થતું. લ્યો તકલીફ એ છે કે તમારી તો જરૂર છે જ, પણ જરા આ બધું હોય તો ઠીક, ત્યાં વાંધો પડે છે. યમનો સ્વભાવ એવો છે કે હું સિવાય કોઈ નહીં. બોલ, આપણે એમ કહી પણ હાવ તમે એકલા થોડા ફાવો, કઈક બધી જમાવટ હોવી જોઈએ. ભગવાન કે બધી જમાવટ મારા માઇન્ડ એ કે બધું હું તારે આવું છે જ રાખ. લ્યો કેમ કરીશું આપણે એવું ગમશે? આમ બીજું કઈક નહીં સાંભળે અને એ તો એવું બીજું સાંભળે એટલે મન ત્યાં વયું જાય. મન બીજે વયું ગયું એટલે ભગવાન તો ત્યાં ઊભા હોય તો એ વ્યાજ ગયા, તો પછી ક્યાં આપણે ભગવાનમાં ધ્યાન છે? ભગવાનનો કોન્ટેક્ટ તો છૂટી ગયો. આમે આત્મામાં તો ભગવાન છે જ, કારણ કે આત્મા અને પરમાત્મા બંને અપૃથક તત્વ તો છે જ, એ કાંઈ નોખા નોખા નથી. અલગ તત્વ હોવા છતાંય આપસ આપસ તો એકબીજામાં મળેલા અને ભેગા જ છે, કારણ કે આ આત્મા ભગવાન સિવાય બીજે રહે ક્યાં? ચિદ અચિદ બંને પ્રકૃતિ પરમાત્માના સ્વરૂપમાં રહે છે, સંકોચ અને વિકાસ અવસ્થા સાથે. ભગવાનથી કશું અલગ નથી, એ બધાએ સહિત જ પરમાત્મા છે. એટલે તો એમને વિશિષ્ટ કહીએ છીએ. અને એને લઈને તો આપણા મતનું નામ છે વિશિષ્ટાદ્વૈત. ચિદ અચિદે સહિત એવા ભગવાન જે આપણાથી ક્યારેય અલગ હતા નહીં, છે નહીં, હશે નહીં, પરંતુ આપણે એને ભૂલી જઈએ છીએ અને બીજું યાદ કરીએ છીએ, એટલી આપણી તકલીફ છે. અને મનમાં એમ થાય કે આપણે એને ભૂલી જઈએ છીએ અને બીજું યાદ કરીએ છીએ, એનું કારણ શું? એનું કારણ એ કે આપણે બીજું જોઈએ છીએ. જે વસ્તુ જોતી જ ના હોય એને કોઈ શું કામ યાદ કરે? બહુ સીધી વાત છે. જરૂરિયાત બહુ છે આપણને. ખાન પાન, માન, ભોગ, વિષય, વાસના, મોટાઈ, ઉપસવું, કાંઈક ગણાવું, આટલું મેં કર્યું છે એમ બધાને દેખાડવું, આવો બધો દાંડિયો છે. હવે ભગવાનની મરજી વગર તણુંય તૂટે એમ તો છે નહીં આપણેથી. એક શ્વાસ નથી લઈએ કેમ વધારે, મટકું નથી મરાય એમ.
એ કરાવે એટલું જ થાય. એ સ્વીચ ઓફ કરે એટલે આંખ પોળી હોય પછી પોળી જ રહે, એ કઈ આપણે બેન ન થાય. જો બેન થઈ ગઈ બસ કઈ આપણાથી ખુલે ભૂલે નહી હોકે. એવા સર્વશક્તિમાન સર્વના શરીર અને આત્મા એકમાત્ર મહારાજ છે. એને અનુભવવા એ કરવું છે તો ભગવાનનો કોન્ટેક્ટ તો રાખવો જોઈએ ને. તનથી નથી કહેતો, મનથી કોન્ટેક્ટ રાખવાનું કહું છું. તનથી તો તમે ભગવાનને ભેટીને ઊભા હો, પણ મન તમારું ક્યાંક બીજે હોય તો ભગવાનનો કોન્ટેક્ટ ન કહેવાય. પરમાત્મા ચૈતન્ય છે, આત્મા પણ ચૈતન્ય છે. ચૈતન્યનો ચૈતન્યની સાથે કોન્ટેક્ટ એ તો જ્ઞાનથી જ હોય ને, સ્મૃતિથી જ હોય ને. સ્મૃતિ એ જ્ઞાન છે. આપણે કોઈની યાદ કરીએ ને એ જ્ઞાન છે. આત્મા સ્વયં જ્ઞાન છે, જ્ઞાનવાન છે. એ ભગવાનને યાદ કરે ત્યારે ભગવાન એની પાસે જ છે, એનામાં જ છે. પણ એ ભગવાનને યાદ ના કરે અને બીજું યાદ કરે ત્યારે ભગવાન એનામાં જ હોવા છતાંય એ અત્યારે ક્યાંક બીજે છે. એનું મન ભગવાનને છોડીને જ્યાં છે ત્યાં એ છે, ભગવાનમાં નહીં. જ્યારે ધામના મુક્તો માત્ર મહારાજના દિવ્યાનંદમાં છે, દિવ્ય સ્વરૂપને અનુભવે છે, મહાસુખમાં ડૂબેલા છે, એવા મહાઆનંદમાં ડૂબવા માટે એ સિવાયનું બધું જ જ્ઞાન ભાન વિસારવું પડે છે. એ કેવળ ભગવાન સંભાળવા પડે છે. અને આ વાત બહુ જીવને અઘરી પડે છે. એમાં તો વિધવિધ અંતરમાં રહેલી ઈચ્છાઓને તિલાંજલિઓ આપવી પડે છે, ભગવાન સિવાયની બધી ઈચ્છાઓને મારવી પડે છે. ઈચ્છાઓને સંહારતા સંહારતા સાધકને નાકે દમ આવી જાય છે. એક ઈચ્છાને મારી રહ્યો ત્યાં બીજી નીકળે છે, ભગવાન સિવાયની ઈચ્છા. એને કેમય કરીને બથોબેઠ લડીને પછાડીને પતાવો ત્યાં ત્રીજી નીકળે. છોકરા ગેમ રમે ને ગનથી પેલા ને મારે, એક બે ગુંડાને મારે ત્યાં બીજા બે ચાર નીકળે, એને મારે ત્યાં બીજા આઠ આવે. ઠાકી જવાય ભડાકા કરી કરીને, લડી લડી લોજ થઈ જાવ. કોણ જાણે આપણા કારણે શરીરમાં કેટલી ઈચ્છાઓ ભરી છે. બધી જ ભગવાન સિવાયની ઈચ્છાઓને સાફ કરીશું ત્યારે એકમાત્ર ભગવાનની ઈચ્છા રહેશે.
અને પછી એકલા પરમાત્મા આપણામાં પ્રકાશશે. વાત એવી છે કે ભગવાન પાસેથી આપણે ભગવાન સિવાયની જે ઈચ્છાઓ છે ને એને પૂરી કરવા માટે પરમાત્માનો ઉપયોગ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, ભજન કરીએ છીએ, તાકી ભગવાન આપણને એ બધું આપે એના સિવાયનું. અને એ બધું આપણને જોઈએ જ છીએ, ખપે છે. એટલે પ્રભુને ભજીએ, પ્રાર્થના કરીએ, એને રડીએ, એના ગુણગાન ગાઈએ, એની સેવા કરીએ, એના સાધુની સેવા જમાડીએ, હરિભગતને રાજી કરીએ. કેમ જે ભગવાન રાજી થાય તો આપણે ભગવાન સિવાયનું જે કાંઈ બધું જોતું છે ને એ બધું ભગવાન આપે. કેમ જે મોટા બહુ સમર્થ બહુ બધું એની પાસે છે. ભગવાનને હસુ વાય વાય કરે છે કે તું બીજું બધું મારી પાસેથી માગે છે યાર, હું તને ધ્યાનમાં નહીં આવતો, તું મને કેમ નથી માગતો, તું મારી જ ઈચ્છા કેમ નથી રાખતો, તને શું મારામાં ન્યૂનતા દેખાય છે. ભગવાન જીવને જેમ છે એમ સમજાણા નથી, મોટો પ્રોબ્લેમ આવી છે. જે દિવસે ભગવાનનું જ્ઞાન થાય ત્યારે જ જીવ ભગવાનનો મોટો મહિમા વિચારી બીજી બધી બાબતોને તુચ્છ માની એનો ત્યાગ કરશે. પરંતુ જ્યાં સુધી એને ભગવાન નથી સમજાણા, ભગવાનનું મહત્વ નથી મનાણું, જેવો જોઈએ એવો મહિમા ઠેઠ જીવના તળિયા સુધી ઉતર્યો નથી, ત્યાં સુધી તે પરમાત્માને કેવી રીતે ધારણ કરી શકશે, બીજી બધી ઈચ્છાઓને કેવી રીતે દાબી શકશે? અઘરું છે. પરમાત્માને પ્રાર્થનાઓ કરીએ કે હે મહારાજ, મદદ કરો, તમારી જે ઈચ્છા રહે, બાકી કોઈ ઈચ્છા કે સંકલ્પો ના થાય. એટલી આજ દિવાળીના ઉગતા દિવસે તમને પ્રાર્થના કરીએ છીએ, હે પરમાત્મા, સાંભળો અમારું, સાંભળો. અમારા હૃદયમાં એક તમને જ મળવું છે એવી ખરેખર ઈચ્છા હોવા છતાંય બીજી બધી ઈચ્છાઓ માઈથી ઊભી થાય છે. લડાઈ તો લઈએ છીએ ખરું ને, અન્ય ઈચ્છાઓનો નાશ કરવા અમે આખડીએ તો છીએ, પરંતુ ઘણી ઈચ્છાઓ અમારાથી મરતી નથી, એનો સ્વીકાર થઈ જાય છે. ઘણી ઈચ્છાઓ મારી નાખીએ છીએ, ક્યારેક ઈચ્છાઓ મારી નાખીએ છીએ અને ક્યારેક ઈચ્છાઓને અમે અંગીકાર કરીએ છીએ. ક્યારેક ખાવા પીવાનો, જોવાનો, અડવાનો સંકલ્પ થાય તો મારી નાખીએ છીએ, તો ક્યારેક ખાઈ પીએ લઈએ, જોઈ લઈએ, અડી લઈએ, એવું કરીએ છીએ. એટલે ઈચ્છા સંહારી નાખવી કે ઈચ્છા સ્વીકારી લેવી, બે વાત છે. ઈચ્છાને મૂજવીને પતાવી દેવી, કાં તો ઈચ્છા પ્રમાણે કરી નાખવું, ઈચ્છા સફળ કરી કહેવાય. સંકલ્પ થાય, કાં સંકલ્પ માણસ મારી નાખે અને કાં સંકલ્પ સફળ કરે, ખરું કે નહીં? ભગવાન સિવાયના સંકલ્પ મારી નાખવા પડે, ભગવાન એ જોવે છે કે ભાઈ તારે ખરેખર મારી ઈચ્છા હોય તો મારા સિવાયના સંકલ્પોને તું મારતો કેમ નથી, એને સિદ્ધ શું કામ કરે છે, સફળ શું કામ કરે છે,
અને જે દિવસે આત્મા કેવળ ભગવાનના જ સંકલ્પો અંગીકાર કરશે એને જ મળવા માટે મરણીયો થશે ત્યારે પરમાત્માને ને એને ક્યાં છેટું છે. તરત ભગવાન પોતાના દિવ્ય આનંદમાં એને રાખશે. પણ હૃદયથી હજી બીજી વસ્તુઓનો અભાવ નથી, એમાં ક્યાંક ભાવ પડ્યો છે, સારું લાગે છે, સારક છે, એટલે જીવ ત્યાં અટવાઈ રહેશે. બરાબર ચોખ્ખું કર્યા વગર હેય અને ગ્રાહ્ય નોખું નહીં પડે કે ભાઈ આ ગ્રહણ કરવાનું છે અને આ ત્યાગ કરવાનો છે. ભગવાન શ્રી હરિને પ્રાર્થના, તમને મળવું છે, તમને મળવું છે, તમને મેળવવામાં તમે જ અમારી વાહરે આવો. હે ભગવાન, તમારા બળ વિના, તમારી મદદ વિના અમે તમને મળી શકીએ જ નહીં, કદી નહીં. હા, કરોડો જન્મથી ભટકતા એવા આમાં આત્માઓમાં અબજોથી વધારે પ્રકારની વાસનાઓ છે, વિધવિધ તરેહ તરેહના અંદર બીજો પડ્યા છે, સંસ્કારો પડ્યા છે, જ્ઞાન વૈરાગ્ય ભક્તિ વગેરેથી એ બીજો બાળીએ છીએ, કંઈક વાળીએ છીએ, કંઈક કાઢીએ છીએ, કંઈક હેડવીએ છીએ, કંઈક ખેડવીએ છીએ, કરીએ છીએ દાખલો. પરંતુ તમે જો અમી દ્રષ્ટિ કરો ને, હાવ સીધું થઈ જાય મહારાજ, અમારા દાખલાથી કાંઈ થવાનું નથી. દાખલો તમારે કરાવવો છે એટલે કરીએ છીએ, બાકી અમે તમારે આધીન પરતંત્ર પર પ્રકાશિત એવા જીવોને તમે જો દયા કરીને તમારો દિવ્યાનંદ પ્રકાશી આપો ને, તો હે પ્રભુ, અમારું તો ભારે કામ થાય. પણ તમારી ઈચ્છા પ્રમાણે રહેવું એ તો અમારો આગવો ધર્મ છે. માટે હે મહારાજ, અમારા હામું જુઓ અને તમારા સિવાયની કોઈ ઈચ્છા ન થાય એવું કંઈક કરી નાખો, પરાયણે કરી નાખો. તારે રૂપે મને પરાયણે બાંધી દેજે. વહાલા ભક્તો, ભગવાનના દિલનો આશય એમના સ્વરૂપમાં ડૂબાડવાનો છે. આપણે યુગો યુગથી ડૂબવાની ટેવ નથી, ઉપસવાની જ આશાઓ છે. ભગવાનનું માનવું અને આપણું માનવું બિલકુલ રોંગ છે. સમજણ બદલતા બદલતા વર્ષો વ્યા જાહે, એને આપણી પાસે કંઈક કરાવવું છે અને આપણે બીજું કંઈક કરવું છે. બેયનું માનવું, વિચારવું, સમજવું એક નથી થતું, ત્યાં સુધી કલ્યાણ પણ શક્ય નથી. આમ કુંડળમાં, પંદરમી શિબિરમાં આપણા પ્રાણ પ્યારા વહાલા મહારાજને રાજી કરવા, એમનું નામ સ્મરણ અને ભજન કરીએ છીએ, મહારાજ કેટલા રાજી થતા હશે. ભગવાન રાજી થાય એનું કામ થાય, જેની માથે પ્રભુ રાજી એ જગ જીતી ગયો. કેમ કરીને જો ભગવાન રાજી થાય
તો બહુ મોટું કામ થાય. ભગવાન રાજી થાય તો ભગવાન પોતે પોતાનું જ્ઞાન દાન દર્શન દાન આપણને આપે અને આપણો આત્મા પરમાત્માને પામે, કૃતાર્થ થાય છે. પરમાત્માની નિષ્ઠા પરમાત્મા વિના તો કોણ કરાવે? ભગવાનનો નિશ્ચય એ તો ભગવાન દ્વારા જ થાય છે. હીરા વતે જ હીરો વિંધાય છે. પ્રથમના 24માં વચનામૃતમાં મહારાજ એવું બોલ્યા કે ભગવાનનો નિશ્ચય ને મહિમા યથાર્થ સમજાય છે ત્યારે તેને ભૂંડા ઘાટ માત્ર ટળી જાય છે. આ વચનામૃત અરીસો છે. જો નિષ્ઠા ને મહિમા હોય, પરિપૂર્ણ હોય, તો ભૂંડા ઘાટ માત્રનો નાશ થઈ જાય છે. જેમ છે એમ પરમાત્માની નિષ્ઠા, ભગવાનનું જ્ઞાન ને મહિમા નથી એટલે જ ભૂંડા ઘાટ થાય છે. જો ભૂંડા ઘાટ થાય છે તો ચાર વેદ, 18 પુરાણ, બધા શાસ્ત્ર કંઠે હોય, લોકો જ્ઞાની ધ્યાનીને મોટા કહેતા હોય, ચુસ્ત કહેતા હોય, તોય પણ કંઈક ખામી છે. નિષ્ઠામાં, ભગવદ્ જ્ઞાનમાં, મહિમા સમજવામાં જરૂર ખામી છે. એટલે તો નબળા ઘાટ થાય છે, ભૂંડા ઘાટ થાય છે. જ્યાં સુધી પોતાને ભૂંડા ઘાટ થતા હોય ત્યાં સુધી પોતે પોતાને જ્ઞાની ધ્યાની મોટો માની લેવો નહીં. ભૂલ માય દગો થઈ જાય. આપણે આપણને મોટા માની લઈએ અથવા તો બીજા કોઈ આપણને મોટા માની લે, એણે કરીને કાંઈ આપણે મોટા થઈ જતા નથી. તેમ કરવાથી તો કાંઈ આપણા ઘાટ સંકલ્પ ટળતા નથી, એમ કાંઈ ભગવાન મળતા નથી. આપણે આપણને મોટા માની લઈએ, કોઈ બીજા આપણને મોટા માની લે, એટલે શું ભગવાન આપણને મોટા માની લે? અરે આપણે આપણને મોટા માનીએ ન માનીએ, હાવ બધાથી નાના માનીએ, અને બીજા બધાય પણ આપણને હાવ નાના ને નબળા ને જેવા તેવા માને, પણ સર્વના પ્રકાશક અંતર્યામી સર્વમાં બેઠેલા આપણા પ્રાણ આધાર મહારાજ જો આપણને સારા ને મોટા ને જ્ઞાની ને ધ્યાની ને પરમ અનન્ય ભક્ત માને તો જ હાચું, તો જ બેડો પાર. એમાં જેવી મજા એવી બીજામાં એકેયમાં નહીં. બીજામાં તો હરવાળે દુઃખ અને રોવાનું હોય. માટે ડૂબવામાં, પરમાત્માને ગમવામાં, એની આગળ હારા ને ડાયા થવામાં બહુ મજા છે. જગત આગળ સારા અને ડાયા થવામાં તો કઠણાઈ છે, અને આ માર્ગમાં કઈ થોંટે મારીને મોઢા લાલ રાખવાથી ભગવાન ન મળે. અહીંયા તો સાચી શુદ્ધ પ્રીતિ ને સાચું શુદ્ધ સમર્પણ જોઈએ. મીઠું મીઠું બોલીએ ભગવાન રાજી ન થાય. ઉપલ્યો ડોળ દંભ ને પાખંડ કરીએ કઈ ભગવાન પકડાય નહીં. જગત પકડાઈ જાય તો પકડાય જાય, પરમેશ્વરને પકડવાની વાત ચોખ્ખી શુદ્ધ સમર્પણની નિષ્ઠાની છે. એવા ભગવાન એનું જ્યારે જ્ઞાન થાય, નિષ્ઠા થાય, મહિમા બરાબર ઉતરી જાય ત્યારે નબળા ઘાટ ભૂંડા ઘાટ માત્ર ટળી જાય છે, એનું પ્રમાણ છે. નિષ્ઠાની, ભગવદ્ જ્ઞાનની, ભગવાનના મહિમાની આ તાકાત છે, જીવને આખો બદલાવી નાખે છે. જીવને દેહાભિમાનમાંથી બારો કાઢી બ્રહ્માભિમાનમાં પરિવર્તિત કરે છે. સંસારના નાશવંત સુખ અને નાશવંત મોટાઈમાંથી બારો કાઢી ભગવાનના દિવ્ય આનંદમાં અને વાસ્તવિક આત્માની અનાદિ મુક્ત રૂપ જે મોટપ છે એમાં જીવને પ્રસ્થાપિત કરે છે. વાલા ભક્તો, આપણે બધાય પ્રાણ પ્યારા ભગવાન સ્વામિનારાયણને
ભગવાન કહીએ છીએ. પણ જો ઉપર કહ્યું તે રિઝલ્ટ નથી મળતું તો એનો અર્થ એ થયો કે ભગવાન એટલે શું તે આપણે ખરેખર જાણતા નથી. ભગવાન ભગવાન કરીએ છીએ પણ ભગવાનને જાણતા નથી. પરમાત્માની કોઈ વિશેષતાઓ જેવું જોઈએ એવું એમ મહાત્મ્યને જ્ઞાન આપણે સમજતા નથી. ઉપલું ઉપલું થોડું ઘણું જાણી ગણી માની લીધું કે અમે ભગવાનને જાણીએ માણીએ ઓળખીએ છીએ. જો ભગવાન યથાર્થ સમજાય તો ઉપર કહ્યું તેમ દેહ છતાં જ મુક્ત બની જઈએ. અરે નિરંજન પરમમ સામ્યમ ઉપૈતિ, આ વેદની શ્રુતિ છે. એ શ્રુતિ પ્રમાણે તેમના જેવા જ સુખિયા સ્વતંત્ર અને નિર્વિકાર થઈ જઈએ. એમના જેવા જ, એમને જાણવાથી એમના જેવા થઈ જવાય છે. ક્યાંય બંધન રહેતું નથી. ભગવાન સિવાયના બીજા બંધન આ આત્માને જોઈએ જ નહીં. બંધન એકમાત્ર જોઈએ નિર્બંધન મહારાજનું. ભગવાન સિવાય બીજે બંધાવું એ મૂર્ખામી ભર્યું છે, એ એક પ્રકારનું પાગલપણું છે, એ એક પ્રકારની વિકૃતિ છે. ઉસી કી સ્વીકૃતિ હરગીજ અચ્છી નહીં હૈ. બંધાવ જરૂર બંધાવ ભગવાનમાં, મજા યા છે. વહાં જૈસા આનંદ મિલેગા એસા આનંદ ઓર કહીં જગે નહીં મિલેગા, વો પરમ સત્ય હૈ. માટે હવે જેને ભગવાન કહીએ છીએ તે શ્રીહરિની જે કંઈ વિશેષતાઓ છે, તેમના જે અદ્ભુત ગુણો છે, તેને સમજવાની ખાસ જરૂર હોવાથી આ વખતે આ સવારના ચિંતનમાં એને સમજવાનો જ વિષય રાખ્યો છે. વેદોએ પણ ભગવત સ્વરૂપના ગૂઢ ગુણો જાણવા અને ઉપસાવવાની વાત કરી છે. ધરોસ્મિન અંતરઃ આકાશઃ તસ્મિન યદ અંતઃ તદ અન્વેષ્ટવ્યમ. આમ શ્રુતિ કહે છે, ધરોસ્મિન અંતર આકાશઃ તસ્મિન યદ અંતઃ તદ અન્વેષ્ટવ્યમ. ભલા ભક્તો, ધરઃ એટલે સૂક્ષ્મતમ. આપણી અંદર એક બહુ સૂક્ષ્મ આકાશ છે, એને વેદો પરમાત્મા કહે છે. એ આકાશને બસ એ આકાશમાં જ આપણે છીએ. ધરોસ્મિન અંતરઃ આકાશઃ તસ્મિન આકાશે યદ અંતઃ, એ આકાશની અંદર જે ગુણો છે એ જાણવા જેવા છે, અન્વેષ્ટવ્યમ શોધવા જેવા છે. તદવા વિજિજ્ઞાસિતવ્યમ ખાસ જાણવા જેવા છે ભગવાનના ગુણો. આત્મા એને નથી જાણતા, અરે સત્સંગી નથી જાણતા, સાધુ નથી જાણતા. ખરેખર એ જાણવા જેવી વસ્તુને આપણે જાણતા નથી, નથી જાણવા જેવી બાબતને બહુ જાણીએ છીએ જે કંઈ કામની નથી. માટે આ શિબિરમાં તીર્થધામ કુંડળમાં આપણે બેઠા બેઠા ભગવદ્ ગુણોને જાણીએ વિચારીએ માણીએ તો કેટલું સારું કહેવાય. હે આ શિબિરના યજમાનોની પવિત્ર લક્ષ્મી કેટલી લેખે લાગે, કેટલો ભગવાનનો સંતો ભક્તોનો એમને અઢળક રાજીપો મળે, જિંદગીનું સંભારણું ને ગૌરવ ગણાય એવી વાત થઈ જાય. વાલા ભક્તો, માટે એ ભગવાનના ગુણોમાં હવે આપણે ઊંડું ઉતરી જવું છે. તદ ઉપાસિતવ્યમ, એ ભગવાનના ગુણો પ્રથમ તો શોધવા યોગ્ય છે, પછી સારી રીતે જાણવા યોગ્ય છે, અને પછી ધ્યાન ચિંતન કરવા યોગ્ય છે. કિમ તદત્ર વિદ્યતે,
एक प्रश्न पूछा, किम तदत्र विद्यते, अरे एवं ते रहस्य तेमा शू छे, के ते शोधवा जेवा छे, जानवा जेवा छे, अखंड ध्यान करवा जेवा छे, शू छे एवं रहस्य। तो कहे छे अस्मिन् कामाः समाहिताः। छांदोग्य उपनिषद नी आवाज छे अस्मिन् कामाः समाहिताः, के येमा तो शू तमने वात करिए, जेनी सर्व कोई कामनाओ राखे छे एवा जे कल्याणमय गुणा गुणो छे ए येमा हमायेला छे भगवान, जेनी सर्व कोई कामनाओ राखे एवा कल्याणकारी गुणों परमात्मा ने विषे समायेला छे, ये रहस्य छे। माटे शोधवा योग्य छे, जाणवा योग्य छे, चिंतन करवा योग्य छे, ध्यान धरवा योग्य छे, उपासना करवा योग्य छे भगवत गुणों। पण भगवत गुणों ने कोई दी शोधता नथी, अर्थात भगवान केवा छे ये जाणवानो कोई दिवस दाखड़ो जीव करता नथी। जेवा तेवा जाणी लीधा, मन में मानी लीधु कि समझाई गया, जाणी लीधा, पछी जेवो आवे एवं भजन जीके राखे मन फावे, अल्या एनाथी न कई वळे। जरा ऊंडा उतरो, आवी शिबिरो में खास हाजर रहो, लाख काम पड़िया मूकीने आ बधा माणस ने खाली खीसडू खवारवा नहीं भेगा कर्या। आ नथी समयो के मेळो, आ शिबिरनो हेतु मात्र भगवान ने ओळखावा, जाणवा, माणवा ने ध्यान धरवानो छे, शुद्ध हेतु छे, एटले ज आनंद आवे छे। हा बहु काबू ने ध्यान राखवू पड़े छे, शिबिर मेळावड़ामां फेरवाई न जाय। बहु युवानी आवो आ शिबिर में आव्या छे, नवा नवा ए पण बाल मंडल, युवक मंडल, युवा मंडल, युवती मंडल माथी घणाय आव्या छे। जाणीए आपणे जगतना वातावरणमांथी आवता होय एटले ए रीते सहज रंगीला तो होय ज, ખાનપાન, મોજ શોખ, બીજી ત્રીજી રીતે સ્વભાવ ને વાસના ને બધું હોય જ, પણ એ બધું ડોળું પાણી આ આછરી શિબિરમાં આવતા આખી શિબિર ડોળાઈ ન જાય એને માટે ફિલ્ટર મશીનો મોટા મોટા મૂકીને શિબિરનું શુદ્ધિકરણ બહુ જાળવણીથી કર્યા કરવું પડે છે। ધ્યાન, ભજન, કીર્તન ખખડાવીને થોડાક લેવાય પડે ક્યારેક। એકવાર અમે સુરત ગયેલા હરિસ્મૃતિમાં ધનુર્માસની કથા ને એમાં વળી કોકે મને સલાહ દીધી કે તમે જે બધી ધૂન કીર્તન પ્રારંભમાં વધારે કરો છો થોડું ઓછું કરો, કથા વધારો, તે મારી આગળ હમાસાર આવે। પછી મેં તે દી નગરી ધૂન જ કરી, કથા કરી જ નહીં, અવળા ફાટ્યા। તું સલાહ દેતો જ નહીં, અમને જે મોજ ચડે છે એમ અમે કરીએ છીએ, અમે જે કરીએ છીએ તે અમારા દિલમાંથી આનંદ આવે છે, ભગવાનની મસ્તી આવે છે, મોજ આવે છે, એટલે કરીએ છીએ। આ કોઈ દેખાવો નથી, અહીં કોઈને એવા કાંઈ એમ રાજી કરવાની કોઈ વાત નથી, એની મરજી પાળીને અહીં તો હવને ભગવાનમાં વાળીને રાજી કરવાની વાત છે। જીવને તો કાંઈ ખબર નથી અમારું કેમ ભલું થાય ને કેમ ન થાય, એને એમ કે આમ કરી મજા આવે, એની એ બધી વાતો માની લઈ તો શિબિરમાં ઝાઝો બધો ડોળ આવી જાય। માટે સારું છે, ભગવાન ભજાય છે, મહારાજ તરફ ખેંચાતું જવાય છે, જાતે જાતે ઉસમે હમ જાયંગે, પૂરા હો જાયગા એક દિન, મજા આવે છે, મજા આવતી। હા થોડોક ઉતારામાં બપોરે તડકો લાગે, જમવામાં ગીડદી હોય, કંઈ તીખું મળવું હોય, નાવા ધોવામાં કંઈ થોડી ઘણી તકલીફ મુશ્કેલીઓ હોય, ઘરે તમે જેવી રીતે તમારા પલંગમાં નામ શાંતિથી હોતા હોય એવું બધું તો અહીંયા ન હોય મા બાપ, રાજી રહેજો, કાંઈ ગોદડા ગાંઠાળા હોય, ઓશીકું મળે ન મળે, રાતે ગોદડું કોક ખેંચીને વીયો જાય, બધું બને, એને ટાઈટ વાંચી હોય તો એ લઈને વીયો જાય, સેવા કરી જાય,
કોઈ ન કરવાનું હોય ત્યાં ગંદકી કરે, સંડાસમાં જઈને પાણી નાખે નહીં, પછી આપણે જઈને સેવા કરવી પડે. ઉભય સેવા કહેવાય એને, આપણી નેની બેની, એને તો આત્મબુદ્ધિ કહેવાય. રે બધા પ્રોબ્લેમ, કોઈક સ્વયંસેવક ક્યાંક રોકે ટોકે, વહમું લાગે આપણને, માળા બેઠા પણ બીલા લગાડીને લાકડાની હોશિયારી કરે. એને જ બિચારાની ડ્યુટી હોય, અહીંથી ન હાલતા ને અહીંથી હાલો, પણ આપણો અહમ ગહાય ને એટલે સોટલી ખીતો થઈ જાય. તકલીફ આશે પછી આપણે જેમાં મમત્વ થઈ ગયું હોય, આપણા હગા હોય, એને વળી હારી જગ્યાએ બેહાડવાના, આમ એને રાજી કરવા પાછા આપણે શિબિરમાં માથા મારી મારી કરતા હોય. આ વીઆઈપીમાં બેહાડવા જેવા ભગત છે. તારો ફોવો થાય છે એટલે, બાકી કોઈ નાખ્યા જેવો છે. અમને કોઈને લાગ્યો નહીં વીઆઈપીમાં લઈ જવા જેવો, તને કેમ લાગ્યો? તારો હગો એટલે. બોલો, આને આગળ બેહાડવા જેવા છે. હકીકતે એને ઘરે બેહાડવા જેવા હોય, બોલો આ શિબિરમાં જ બેહાડવા જેવાનું હોય. આ શિબિરમાં જે ભક્તો બેઠા છે, ભાઈઓ ભાઈઓ, એ વંદન કરવા જેવા છે. તમે કોઈ એવું ન સમજતા કે વીઆઈપીમાં આગળ બેઠા છે એ જ બધા દાદા ખાચર છે, અને વાહે બેઠા છે એ બધા ઠીક મામૂલી છે. ના રે ભાઈ, એવું કાંઈ નથી. પગે લાગજો બધાને. ભગવાન અને ભગવાનના ભગતને ઓળખવાનું કામ બહુ અઘરું છે. ઘણાને તો હારા ભગત ગણાવવા મોરી બેહવાનો શોખ જ હોય છે, અને ઘણાને મોરી બેહારો તો એ હાથ છોડાવીને વાહે વૈયા જાય, તો વાહે મજા છે, એ મોરી નથી, શાંતિથી બેહાય. એ એક ખૂણે બેહીને ધ્યાન ધીરા કરે, આખી વાત જુદી છે. એકને હવને પોતાનું અસ્તિત્વ બતાવીને મોભો જમાવો છે, અને એકને છુપા છુપા રહી મહારાજ મેળવી લેવા છે. ઉગમણો આથમણો ફેર છે મા બાપ, ઉગમણો આથમણો ફેર છે. જેને મહારાજ મેળવી લેવા છે એની ઉપર મહારાજ કેટલા રાજી હોય, અને જેને હવને પોતાનું સ્વરૂપ પ્રગટ કરીને અસ્તિત્વ જાહેર કરવું છે, અને હવને માથામાં નોંધ લેવડાવી છે હું અહીંયા શિબિરમાં છું, આવો છું, આમ છું, કાંઈક છું, તમે બધા મારી નોંધ લ્યો. હવે એના માટે બિચારાને અંદરથી ઉફાળા મારી મારી કરે સંકલ્પ વિકલ્પના, એને ક્યાંથી ભગવાનનું ધ્યાન ભજન થાય? નાચવા ઊભો થાય તો એનું ભગવાનમાં કાંઈ ધ્યાન ન હોય, વીડિયો હામ હોય, આની કોઈ વિડીયો આવે તો હલકો જરાક હાલું, ને વારે વારે વિડીયો સાંભળે, ઓડિયન્સ સાંભળે, અને પ્રભુ ન સાંભળે. બહુ પ્રોબ્લેમ છે દેહાભિમાનમાં છે ને જીવ એટલે, અને ઘણા તો બસ મહારાજની મસ્તીમાં હોય છે. આપણી કસર આ શિબિરમાં ઓળખાવી જોઈએ. આ શિબિર એક અરીસો છે, એમાં આપણું સૌનું પ્રતિબિંબ દેખાય છે. આપણા દોષને સમજી નિર્માની થઈને ગ્રહણ કરીએ, સંતો ભક્તોને ભગવાનને પ્રાર્થના કરીએ. હું તો આવો છું, મને બહુ મોટો માની લેવાની ભૂલ ન કરશો, મારી ઉપર કૃપા કરો, મારો ઉદ્ધાર કરો. ઉંમરની મોટાઈ કાંઈ કામ ન લાગે, પછી વ્યવહારની મોટાઈ એ કાંઈ કામ ન લાગે, પછી આર્થિક મોટાઈ એ કાંઈ કામ ન લાગે, પછી સામાજિક મોટાઈ એ કામ નહીં લાગતી, પછી સત્તાકીય મોટાઈ એ અહીંયા કાંઈ કામ નહીં લાગે, ખાતાકીય મોટે સમજે. પછી ઘણા છે ને ભણેલા હોય તો એ એજ્યુકેશનની મોટે પણ અહીંયા કામ નહીં લાગતી. ઘણા છે ને ઉચ્ચ કુળમાં જન્મ્યા હોય તો એ અહીંયા કાંઈ કામ નહીં લાગતી. અહીંયા જોઈએ સાચી ભગવાનની નિષ્ઠા, સાચું શુદ્ધ સમર્પણ, જે હોતે ભગવાનને જોઈએ ચોખ્ખો શુદ્ધ પ્રેમ.
એને આ બધી ગણાવી મોટપથી કોઈ મતલબ નથી. એ તો મફતના આપણે માથે બોજને ભાર લઈને રખડીએ છીએ કારણ વિનાનો. એક દિવસે એ બધો જ ભાર પડ્યો મૂકવો પડશે. ભગવાનમાં જે કલ્યાણકારી ગુણો છે એ જાણવા જોઈએ. એ ગુણો જાણવાથી, એનું ધ્યાન ચિંતન કરવાથી એ ગુણો આપણામાં આવે છે. અરે જેની સર્વ કામના રાખે છે હે, એટલે તો એને કામાહા કહે છે. વાસ્તવિક ગુણો અસ્મિન કામાહા સમાહિતાહા કામ્યંતે ઇતિ કામાહા. હવે કહે છે કેવા કેવા તેનામાં ગુણો છે, એ ભગવાનમાં કેવા કેવા ગુણો છે. છાંદોગ્ય ઉપનિષદમાં ગુણાષ્ટક બતાવ્યું છે, જે ગુણો ભગવાનમાં અને આત્મામાં માનવામાં આવ્યા છે. એષ આત્મા અપહત પાપમાં વિજરો વિમૃત્યુ વિશ્વકો વિજીઘસ્સઃ અપિપાસઃ સત્યકામઃ સત્યસંકલ્પઃ. આ શ્રુતિ ભગવાનના ગુણોનું વર્ણન કરે છે. શ્રુતિ એક છે પણ ભગવાનના બે પ્રકારના આમાં ગુણો કહે છે, બે પ્રકારની વિશેષતાનું વર્ણન કરે છે. એક હેય અને બીજા ઉપાદેય. હેય એટલે ત્યાગવા યોગ્ય દોષોથી રહિત પણ ભગવાનનું પ્રસ્થાપિત કરે છે કે જે કોઈ ત્યાગવા યોગ્ય દોષો છે એ પરમાત્માના સ્વરૂપમાં છે જ નહીં. ઉપાદેય જે પ્રાપ્ત કરવા યોગ્ય કલ્યાણ ગુણો જે છે તે એકે એક ભગવાનમાં છે, એક પણ ઓછો નહીં. અને ત્યાગ કરવા યોગ્ય દોષ એક પણ ભગવાનમાં નથી. આવા ભગવાન છે, એક પણ દોષ નહીં અને એક ગુણ બાકી નહીં. હે, જબરી વાત છે. આ બે બાબતને જ ભગવાનનું ઉભયલિંગ પણ કહે છે. ભગવાન વેદ વ્યાસ ઉભયલિંગ કહેવાય આને. હવે એક એક ગુણને સમજીએ આપણે. અપહત પાપમાં એટલે પાપરૂપ એવા સુકૃત તથા દુષ્કૃત રહિત છે પરમાત્મા. સવાલ એ થયો કે પાપરૂપ દુષ્કૃત તો ખરું પણ સુકૃતને કેવી રીતે તમે પાપરૂપ કહો છો? અલા ભાઈ, એ પાપરૂપ છે કારણ કે સુકૃત તમે કરો તો એનું ફળ તમારે પંચવિષય કે સ્વર્ગમાં ભોગ કે માન મોટે ભોગવી પડે ને ભગવાનથી છેટું રહેવું પડે. તે સુકૃત આપણે તો પાપરૂપ જ થયું, હા દુષ્કૃત તો છે જ પાપરૂપ. પરમાત્માને વિશે આવું નથી, પાપ સુકૃત દુષ્કૃત રૂપ પાપ નથી. લે સાંભળો, અપહત પાપમાં પાપ રહિત છે પ્રભુ. હવે આપણે એ બધું વળગ્યું છે. આમ તો આત્મા નહીં નથી, હો માનીને હજડ કરી નાખ્યું છે. મોટો વાંધો અહીં આવ્યો છે, કેશ ને સોળીને હોજવાડી દીધું એવું છે આ, બાકી કઈ નહોતું. એમને આમ જો હોઈ જવા દીધા હોત ને તો હવારે સારું થઈ જાત. પણ કે તમને અહીં જરાક દુખે છે, લાવો સોળી દઈ, તો સોળીને જાડું કરી નાખ્યું. હવે તેને દી હોજો ન ઉતરે. એમ આપણે જીવે છે ને આ બધું માની લીધું છે. ભગવાન સ્વામિનારાયણે મધ્યના 12મામાં એવું કહ્યું કે જીવે છે ને કામ ક્રોધ લોભ વગેરે ભૂંડી પ્રકૃતિ પોતાને વિશે માની લીધી છે, બાકી જીવમાં એ એકે દોષ છે નહીં. આ આઠે આઠ ગુણ આત્મામાં પણ છે, અર્થાત ભગવાનની ઉપાસના એ કરીને આત્મામાં આવે છે. આત્મા એ શુદ્ધ નિર્વિકારી ને નિર્મળ છે, એનું નેચરલ સ્વરૂપ એવું છે. તો પહેલો ગુણ ભગવાન પાપ રહિત છે અને બીજો ગુણ વિજય રહ, ભગવાનને ગઢપણ નથી. જરા એ ક્યારે ગઢા નથી થતા,
જેવા છે એવા જ રહે છે ટૂંકમાં, એમાં વિકાર નથી. એટલે ફેરફાર ન થાય, ફેરફારને જ વિકાર કહેવાય છે. પરમાત્માનો આ બીજો ગુણ છે વિજરહ. વિમૃત્યુ હું આપણે અહીં છે ને, આપણે ગઢા થઈ જઈએ છીએ, ખબર છે ને? તો એનું વર્ણન કરવાની કાંઈ જરૂર નથી, બધી ખબર છે આપણને. ભગવાનમાં એવું નથી ટૂંકમાં. પછી વિમૃત્યુ હું, ભગવાનને મૃત્યુ નથી. જોયું, આપણે જન્મીએ છીએ ને મરી જઈએ છીએ. પછી વિશોકઃ, ભગવાન હર્ષ શોકથી રહિત છે. અને આપણે એ મોટો પ્રોબ્લેમ છે. શું કરીશું? પરમાત્માને કોઈ દી હર્ષય થતો નથી, એને કોઈ દી શોકય થતો નથી. ત્યારે તમે કહેશો એ હર્ષ અને શોક બતાવે છે, એનું શું કારણ? એ તો આપણને રાજી રાખવા, નહીતર આપણને ઠીક ન પડે. એક જણાએ અમેરિકાથી મને ફોન કરેલો, મને કે મારા દાદા બહુ માંદા છે. મેં કેટલી ઉંમર છે? મને કે 90 વર્ષની. બે હવે મને માંદા જ હોય ને, એમાં હું દાઢી મારી? મને કે એવું? મેં એમાં શું ઉંમર હોય તો એ પ્રમાણે રહે ને બધું. સારું કે જૈસવાલ. પછી ફોન મૂકી દીધો, પૂરું થઈ ગયું મારે ને એને કાયમનું. પછી 6 મહિને ખબર પડી કે ભગત કેમ બહુ હવે નજીક નથી આવતા દેખાતા. તો કે સ્વામીજીને આવો જવાબ દેવાય? આપણને કંઈક આશ્વાસન આપવું પડે, બળ આપવું પડે, હું ફાપી પડે કે હા હો દાદા બી મરશે, અર કરવું જોઈએ. એ રોવે એ પહેલાં આપણે શરૂ કરવું પડે, તો એને એમ થાય કેટલી લાગણી છે. હાવ દંભ પણ કર્યા વગર છૂટક્યો નહીં. ખરેખર ભગવાનને પ્રાર્થના કરશું, હવારે એક પગે ઉભા રહીને આખું મંડળ માળા કરશું. દાદા નહીં સારું થાય તો હોપારી મેલીને બધા ઊંધે માથે થઈ જાવ, તાર દાદાને બીજા 90 વર્ષની આયુષ મળી જાય. હું કરું આનું તો એની મોટી ઉપાધિ. એટલે પરમાત્મા આ ધરતી ઉપર જયારે અવતાર લઈને આવે છે, ત્યારે ભગવાનને આવા દમ પાખંડ અખંડ કરવા પડે, ચાલુ ને ચાલુ રાખવા પડે ટીખળ. બધા કોઈ કઈક આવીને કે અરે કરી એમ. આમ તો અહીં લખ્યું છે ભગવાન હર્ષ શોકથી રહિત છે. હવે એને જે હર્ષ અને શોક બતાવ્યા છે એ બધું શું થયું? દમપાખંડને ટીખળ જ કર્યું કહેવાય તો ભગવાને? પણ આપણા કલ્યાણ કરનારું હોવાથી એને દમપાખંડ ટીખળ ન કહેવાય, એને ભગવાનનું નરનાટન કહેવાય, એને જ લીલા ચરિત્ર કહેવાય. જોને થઈ છે ભાઈ રે, એને જ લીલા ચરિત્ર કહેવાય. પછી ભગવાન દાદા ખાચરના દરબારમાં વિરાજમાન થયા, ન બોલે ન ચાલે, ઉદાસ બેઠા છે, માથાનો ફેંટો શિથિલ થઈ ગયો છે, અને ભગવાનની આંખમાંથી નેત્રમાંથી જળના બિંદુ પડવા લાગ્યા. હું છું કોણ? તમારું ગુજરી ગયું, વાંચ્યું છે ને વચના વાત? પછી નેત્રમાંથી જળ પડવા લાગ્યા. લે આ લે લે, ત્યાં વેદ કહે છે ભગવાન હર્ષ શોક રહિત છે, ત્યાં તમને ક્યાંથી થયો વળી આ શોક? થયો લ્યો થયો, જોયું? હાવ દંભો હશે ને. એ જે પરિપૂર્ણ છે, ઓમ પૂર્ણમિદમ પૂર્ણ, હવે એને હું હોય એ? આ બધા લીલા ચરિત્ર તો એમને આપણા ભલા માટે કરવા પડે. મહારાજે એવો ગંભીરપણો બતાવી દીધો કે શુષ્ક વેદાંતિનો જોજો, નાસ્તિકનો ભૂલે સંગ કર્યો તો. અરે જરાક એના શાસ્ત્ર વાંચ્યા હતા, જોવો ને મને તો ઉદ્વેગ થઈ ગયો ને, આહુડા બેન થતા નથી. ભાઈ તમે વાંચ્યા છો, હેરાન થઈ જાઓ. એમ આપણને જરાક ચીમકી આપવા સારું, વોર્નિંગ દેવા સારું આ ચરિત્ર કર્યું મહારાજે. બાકી પરમાત્મા તો જેવા છે એવા છે, હર્ષ શોક રહિત. એમની બધી લીલા અલૌકિક છે, એ જન્મતાય નથી ને મરતાય નથી, ત્યાં દેખાય છે, એ બધું દેખાય છે આપણને યોગ માયા કરી. એ છે જ એવા, એને બધું દેખાડતા આવડે. હો રીંગણાનું શીભડું દેખાડે ને શીભડાનું દૂધિયું દેખાડે, કાંઈ નિક્કી નહીં.
એની આખી વાત જ જુદી છે. એ સમજાતા નથી કોઈને, થોડા ઘણા સમજાય એ મુક્ત થઈ જાય છે. જેમ છે એમ તો કોઈ જાણતું જ નથી. હું નકામ આપણે બહુ આંચકા મારવા નહીં, કારણ કે એનો ઈતિ તો આવતો જ નથી. એટલે તો વેદ નેતી નેતી કહે છે. તો આપણે શું કામ બહુ આંચકા મારી મારી કરવા? એ દોરડું જેવું છે, એનો ઈતિ ન આવે. પછી માણવા માંડવા આંચકા માર્યા કરતા બહુ બુદ્ધિ આંકી આંકી બુદ્ધિ અહીંયા કેટલી ગાલે. વિશોકઃ આ ભગવાનનો ચોથો ગુણ. પછી વિજિઘસ્સઃ એટલે સાંભળો, સંપૂર્ણપણે ખાવાની ઈચ્છા રહિત. એમને કોઈથી ખાવાનું મન નથી થતું, અને આપણે તો બોલો આમ નામ જોજો કરી અલા રહોડો કઈ બધો છે ઠીક. કારણ કે મંદિર તો હવે ભાડ્યું જ હોય, સૌથી ઊંચું હોય, એટલે પૂછવાની વાત આવે રહોડે નહીં. સમજ્યા? ત્યાં જઈને હમાય ખાય અને પછી એક બીજું પૂછવાનું આવે એવું કરે, એ હું કહેતો નથી. અને એ જ્યારે પૂછે ને ત્યારે ઝટ જવાબ દેવો જોઈએ, એમાં વિલંબ ન હાલે. પરમાત્મા સંપૂર્ણપણે ખાવાની ઈચ્છા રહિત છે. આનો અર્થ એવો થાય, ખાવા શબ્દથી અહીંયા એકલું ખાવાનું નથી લેવાનું, પણ પરમાત્માને કોઈ પણ પ્રકારના ભોગ વિષયની ઈચ્છા નથી. એ તો આત્મારામ છે, પૂર્ણ કામ છે. એ ખાવાનું લીધું, બાકી બધું લઈ લેવાનું, પરસનું, જોવાનું, ઊંઘવાનું, અડવાનું, બધું કાંઈ એને ઈચ્છા નથી. એ સ્વયં આનંદ છે, આપો આપ આનંદ. એને શું જરૂર પડે બોલો? એ અધૂરા નથી ને, પૂર્ણ છે. વાહ ભાઈ વાહ, શું અદભુત વાત છે. હવે પરમાત્માનો છઠ્ઠો ગુણ, અપિપાસઃ. એમને કાંઈ પણ પીવાની ઈચ્છા થતી નથી. એ બધું આપણે શરબત પીવું છે ને, દૂધ પીવું છે ને, આ પીવું છે ને, એવા છે જબરી વાતો છે ને. આમ તમને લાગે સામાન્ય, એકે વાત સામાન્ય નથી. શાસ્ત્ર માત્ર બધી વાત કરીને ભગવાનની વિલક્ષણતા બતાવી બતાવી કરે કે ક્યાંય ન હોય એવા એ છે. અહીં છે આવું તો કા તો કે એવા ભગવાન નથી. પતી ગયું, તમે જે કાંઈ ભાળો ને એનાથી ઊંધા લેવો એટલે ભગવાન આવી જાય તરત. કોઈ મરી ગયું તો કા તો ભગવાન મરતા નથી. કોઈ જન્મ્યું તો કા તો ભગવાન જન્મતા નથી. આ જાડો થઈ ગયો તો કા ભગવાન જાડા થતા નથી. આ પાતળો થઈ ગયો તો કા ભગવાન પાતળો. આ શોક કરે તો કા ભગવાન શોક કરતા નથી. આવડો આ ફૂલાય તો કા ભગવાન ફૂલાતા નથી. તમે જે કાંઈ ભાળો ને બ્રહ્માંડમાં એથી ઊંધું લ્યો એટલે ભગવાન આવી જાય. બધા શાસ્ત્રો આ જ કે કર્યું, પરમાત્માને નોખા પાડી પાડી કર્યા. આવા તો ગાવાય નહીં, આવા તો ગાવાય નહીં, આ આછી જુદા સરસ તારે એમ વાત છે. એવા ભગવાન સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ, એને આદિ સુધી આપણે જેમ સારું લાગ્યું એમ મા બાપ એને કુટુંબીઓ અને કડખે પડખે વાળાએ શીખવાડ્યું કે આ ભગવાન છે ને બહુ સારા હતા એમ માનીને ભજ્યા, પણ હવે જરાક ઊંડા ઉતરીને એમને ઓળખીએ મજા આવે એવું. હવે જો લ્યો સાતમું, સત્ય કામઃ. હવે એ ભગવાન છે ને સત્ય સ્વરૂપ છે, એમના ગુણો પણ બધાય સત્ય છે. એમનું ધામ, એમની સમૃદ્ધિ, એમના મુક્તો બધું સત્ય બોલો, એટલે એને સત્ય કામ કહેવાય છે. પછી સત્ય સંકલ્પ, ભગવાન શ્રી હરિના આ બધા ગુણો જાણવા જેવા છે, ધ્યાન કરવા જેવા છે. સત્ય સંકલ્પ એટલે કે જે ઈચ્છે તે તરત જ જેને સિદ્ધ થાય તેવા છે ભગવાન. ભગવાન જે સંકલ્પ કરે એ ગબલે સિદ્ધ થાય. અરે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે એને જે સંકલ્પ કરે એ અડીમલે સિદ્ધ થાય, તો ભગવાન નથી થાય તો
એમાં તો શિવ મોટી વેદે નવી વાત કરી, બહુ જાણીતી વાત છે. સ્વામિનારાયણ ભગવાન વેદના ઉત્પાદક સ્વયં પરમાત્મા આવીને વચનામૃત આપી ગયા છે ને, એટલે આપણને વેદ બહુ જૂની વાત લાગે. સમજાણું, જેને મધ એક બાટલી પી લીધું હોય ને એને પછી પતાહું મોડું લાગે. એમાં પતાહાનો કોઈ વાંક નહીં, પતાશું તો પતાશું જ છે, વેદ તો વેદ જ છે, વેદની વાત જ જુદી, પણ જરા મોડું લાગે એમ, બીજું કઈ નહીં. આ રીતે ભગવાનના સ્વરૂપમાં આવા કેટલા તથા કયા કયા ગુણો રહ્યા છે તે આપણે જાણવું છે. બરાબર ને? એ પરબ્રહ્મ પુરુષોત્તમ એવા છે તેવા તો જેને જાણવા માટે કોઈ સમર્થ નથી. એ જેવા છે એવા તો કોઈ જાણતું જ નથી. હવ ને ઠીક પડે એટલે હવ બળ કરે નથી આવતું. બોલ્યો કે જેટલું પાંખમાં બળ એટલું આકાશનું એ જાણે આ મૂસાઈ, ને ચાંચમાં બળ એટલું સમુદ્રનું જાણે. વચનામૃત 17મું હારંગપુરનું. પ્રભુ ગુણ ગણતા ન પાર આવે, કહી કહી જો જુગ ના જુગો ગુમાવે. પ્રભુ ગુણ ગણતા ન પાર આવે, કહી કહી જો જુગ ના જુગો ગુમાવે. નભ ગતિ કરી કોઈ પાર જાય, પણ પ્રભુના ગુણ નો ન પાર થાય. પણ પ્રભુના ગુણ નો ન પાર થાય. સમજી ગયા ને? કઈ પાર આવે એમ છે નહીં, માટે સભાનો પાર લાવી. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.